आज नवी दिल्ली खाते नेशनल इंडस्ट्रियल कोरिडोर डेवलपमेंट प्रोग्राम नी एपेक्स कमिटी नी बीजी बैठक योजाई हती, जेमा मुख्यमंत्री श्री भूपेंद्र पटेल गांधीनगर थी वीडियो कॉन्फ्रेंस द्वारा जोड़ाया हता, जेमा धोलेरा एसआईआर खाते रेंटल हाउसिंग पॉलिसी हेठळ 600 यूनिट बांधवानो निर्णय लेवामां आव्यो छे। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી સાકાર કરે છે। સેક્ટર સ્પેસિફિક ઇકોસિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ધોલેરા એસઆઈઆર સુસજ્જ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ મંત્રીશ્રીઓ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। મુખ્યમંત્રી પટેલે ધોલેરા એસઆઈઆરના એક્ટિવેશન એરિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની એસપીવીની રચવામાં આવેલી છે, તેની ભૂમિકા આ બેઠકમાં આપી હતી। તેમણે ધોલેરા એસઆઈઆરની ગતિવિધિઓની પ્રગતિ અંગેની વિગતો આ બેઠકમાં આપતા જણાવ્યું કે આ એક્ટિવેશન એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ નિર્માણ પૂર્ણતાને આરે છે અને એસપીવી દ્વારા ઉદ્યોગ સાહસિકોને જમીન ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। ધોલેરા એસઆઈઆરમાં સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ અને રેસિડેન્શિયલ ટાઉનશીપ વગેરે વિકસાવવા માટે વિવિધ પ્રપોઝલ મળી છે। તેની છણાવટ કરતાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એક્ટિવેશન એરિયામાં પીએમએવાયની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ મોડેલ પર 600 યુનિટ બાંધવામાં આવશે। તેમણે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ એનએચએઆઈ દ્વારા નિર્માણાધીન અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેમાં 38%થી વધુની પ્રગતિ થઈ હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સમય મર્યાદામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા ગુજરાત સરકાર એનએચએઆઈને જરૂરી બધી જ મદદ પૂરી પાડશે।